हेलो दोस्तों, आज ना मम्मी ना रसोड़ा नी अंदर कईक नव बनी रही छे। एनु नाम छे दूधीना कोफ्ता नु शाक। बराबर ना मम्मी? तो दूधीना कोफ्ता नु शाक नी अंदर ग्रेवी केवी रीते बने छे, आ कोफ्ता कई रीते बने छे, एने केवा टाइप ना मसाला शू नाखवा थी सरस मजा नु शाक बनशे, सरस मजा नी सुगंध अने जम्बनी मजा पड़ी जाए, एवं रात नु मेनू तमारा माटे फिक्स थई गयु छे। तो एंड सुधी वीडियो जुओ अने मजा माणवानी छे આજના એપિસોડની અંદર, અને ઘરે ચોક્કસી બીજા સાથે પણ બનાવીને ખવડાવજો, મજા આવવાની છે। દૂધીના કોફતાનું શાક તૈયાર થઈ ગયું છે, આની સાથે રોટલી, પછી સલાડ ને બધું જમવાની કેવી મજા આવે। હા હા હા, હેલો ફૂડી ફેમિલી, નવા વ્લોગ સાથે મમ્મીના રસોડામાં આપ સર્વને બધાનું સ્વાગત છે। મમ્મી, આજે તમે શું વાનગી બનાવવાના છો અને કીધો? આજે દૂધી પડી હતી ઘરમાં, તો આજે વિચાર થયો કે દૂધીના કોફતા બનાવીએ અને ગ્રેવી સાથે બનાવીએ, એટલે થોડી ખાવાની મજા આવે। સાયન્સ વડે એટલે બધાને, બધી લેડીઝોને આ જ પ્રોબ્લેમ હોય કે સાંજે શું બનાવીએ, બધાને ભાવે, કોઈકને આ ભાવતું, કોઈને આ ભાવતું, એટલે આ દૂધીના કોફતા છે ને બધાને અનુકૂળતા આવે અને બધાનું પેટ પણ ભરે, રોટલી સાથે ખાવાની મજા આવે। આજે દૂધીના કોફતા બનાવીએ। ચાલો, તો આખી રેસીપી તમારી સાથે શેર કરીએ, તો બીજા સાથે પણ શેર કરો, તો વિડીયો શેર નહીં કરતા બેસન થોડો ઓછો નાખવો પડે। બરાબર છે, એનું બધું જેટલું પાણી છે નીકળી જાય, પહેલા પાણી પહેલા આપણે કાઢી નાખવાનું, કોફતા એટલે એક જાતના ભજીયા, અંદરથી પણ ચડી જાય અને ઉપરથી સોફ્ટ થાય છે, ત્યાં સુધી આપણે ગ્રેવી થોડીક બનાવી દઈએ, એટલે આપણો ટાઈમ બગડે નહીં। કોફતા ધીમા તાપે થોડા તળાય છે ત્યાં સુધી આપણે, મોટા ના થઈ ગયા એકદમ, હા ફૂલ્યા ને, હવે એના માટે છે ને થોડુંક આપણે જીરું નાખીશું। આમાં ત્રણ ચાર પરી મેં તેલ નાખ્યું છે, હવે ગેસ ચાલુ છે, જરીક જીરું નાખીશું, બે ચાર લવિંગ દઈ લીધા છે, નાનો તમાલપત્ર, આ તમાલપત્ર ને ત્રણ ચાર લવિંગ, આમાં થોડી બે ડુંગળીને જીરે સુધારી દીધી છે, જરા 8-10 લસણની કળી અને આદુનો કટકો અને 2-4 ટામેટા નાના નાના ક્રશ કર્યા છે। મમ્મી, આપણું તેલ આવી ગયું છે, તો હવે એના ઉપર જીરું થઈ ગયું છે અને તમાલપત્ર, બીજું શું હતું, લવિંગ, લવિંગ અને તજ, તજ, આ લસણ અને આદુ, લસણ ને આદુ અને ડુંગળી બધાને આપણે કોતરી લઈએ। એકદમ મસ્ત સુગંધ આવે, હવે એમાં થોડા આપણે મસાલા કરી દઈએ, લાલ મરચું, ધાણા, ગરમ મસાલો, ધાણા, જીરું, સેવી, તો આટલો અંદાજે નાખ્યા તો બી કે એકદમ કમ્પ્લીટ સ્વાદ થઈ જાય અને સ્વાદ પ્રમાણે મીઠું। કસ્તુરી મેથી નાખવાની, એને આ રીતે હાથથી મસળીને નાખવાનું, આપણા ઘરની બનાવેલી છે, મેં સુકવણી કરી ને, હા સુકવણી કરી દીધી,
જે આપણે દૂધીમાંથી પાણી કાઢ્યું એ પાણી પણ આપણે વેસ્ટ નહીં જવા દઈ અંદર નાખી દઈશું. બાકી દૂધીના પાણીને તો લોકો જ્યુસ પીતા હોય. તો આ બધું પહેલા ગ્રેવીને કમ્પ્લીટ કુક કરવાની સરખી જાય. આ ટામેટા ડુંગળી બધું સરસ રીતે ઉતરી ગયું છે. હવે એના અંદર આપણે થોડું ગ્રેવી કરીશું પાણી નાખીશું, કારણ કે કોફતા છે ને પાણી વધારે ચૂસી લેતા હોય. આપણા ઘરમાં જેટલો રસો જોઈએ એ પ્રમાણે રસો ના કરવાનો. એકદમ આમ પેલો કહેવાય ને સેવ સળ વખતે વચ્ચે નહોતું બને એમ જેવો કલર આવ્યો છે. થોડા રાખી દઈએ, થોડુંક એને ઉપાડવા દઈએ, પછી આપણે કોફતા નાખીએ. ઓકે, હવે આમાં થોડી દઈએ એટલે ગ્રેવી બળી જાય. એટલે આપણે ક્યાં દૂધીના ભજીયાનું શાક કોફતા ક્યાં, આપણે દૂધી ભજીયાનું શાક બનાવ્યું છે. હા હા, મમ્મી એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે. આની સાથે રોટલી, પછી સલાડ ને બધું જમવાની કેવી મજા આવે. હા હા હા, આજની તો બધી વાત જ અલગ છે. અમે આજે ખાવાની જે અમે તો રોટલી એક ખાતા હોય ને એની જગ્યાએ ચાર ખાવાના અને ફૂલ મજા કરીશું. તો અત્યારે બંને જણા ગરમીના રેપ જેપ થઈ ગયા છે. તો ફટાફટ થાય ત્યાં મસ્ત પંખો ચાલુ કરું ને શાંતિથી બે રોટલી ખાવાની મજા આવશે. અને થેન્ક યુ મમ્મી, તમે આટલી બધી ગરમીની અંદર અમારા માટે સરસ મજાનું જમવાનું બનાવો છો. આ તો વિડીયોની વાત છે, પણ તમે આટલું બધું ગરમીમાં પણ તમે જમવાનું બનાવો ને એ બહુ મોટી વાત છે. આપણા જેટલા પણ બહેનો અત્યારે વિડીયો જુએ છે ને એમને મારા તરફથી થેન્ક યુ, તમે આટલું ગરમીમાં પણ કામ કરો છો, થેન્ક યુ. તો હવે નેક્સ્ટ વિડીયોમાં પણ તમે આ ઘરે આ એનું પહેલાં તો કહું કે આ જે વાનગી છે તમે ઘરે ચોક્કસથી બનાવજો, ખૂબ જ મજા આવી છે. ખૂબ જ કોમેન્ટ હતી કે તમે ચણામાંથી કંઈક બનાવતા બતાવો તો પેલું કાલે કેરીનું પાણી કાઢ્યું છે એને કેરી અને ચણા અને મેથીનું અથાણું આપણે બનાવતા બતાવીશ. ચોક્કસ, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી આવા નવી રેસીપી સાથે ચોક્કસથી મળીશું. વિડીયો પસંદ આવે તો બીજા સાથે જરૂરથી શેર કરો, અને કંઈક તમને આમાં વિડીયોમાં પસંદ આવ્યું તો નીચે કોમેન્ટ કરો. બાકી તો કંઈક શિકાયત હશે, કંઈક ફરિયાદ હશે તો કાલે પણ મળવાના છે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને તમારી બેન માસી ઉંમર કેટલી છે? હાલ મારી ઉંમર 57 વર્ષની ચાલે છે. 57 વર્ષ કોને કીધું? હું કહું છું હજી તો 25 વર્ષની છેલ્લા. હાલો ચલો નેટ બડી આપણે મસ્ત વિડીયો સાથે.